ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય વિજ્ઞાન વિષય કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ ભાગ બે વર્મી જૈવિક જૈવ ખાતર શું વર્મી જૈવ ખાતર આપણે વનસ્પતિ ખાતર આપણે તેના મિત્ર બનવું જોઈએ ખાતર બનાવીએ આપણે સ્વયં પોતાના પણ સારા મિત્ર બની જઈશું મિત્રો વિશે વાત કરવી વખતે શું તમે જાણો છો અરસ્યું ખેડૂતનો મિત્ર કહેવાય છે વિદ્યાર્થી મિત્રો અરસ્યું શું છે ખેડૂતનો મિત્ર કહેવાય છે ચાલો હવે તપાસ કરીએ એક પ્રચલિત પ્રજાતિ લાલ અરસિયા ખાતર બનાવવાની ક્રિયાને કમ્પોસ્ટિંગ કહી કહે કેવી રીતે ઉપયોગી હોય છે લાલ અરસિયાની મદદથી ખાતર બનાવવાની ક્રિયાને વર્મી કમ્પોસ્ટિંગ એટલે વર્મી વર્મી જૈવિક ખાતર બનાવવાની ક્રિયા કહીએ છીએ વર્મી કમ્પોસ્ટિંગની મદદથી આપણે સ્કૂલ પણ ખાતર બનાવવામાં પ્રયાસ કરી શકીએ છીએ વર્મી વર્ વર્મી કમ્પોસ્ટિંગની મદદથી આપણે સ્કૂલમાં પણ ખાતર બનાવવાની ક્રિયાનું શું કરી શકીએ છીએ પ્રયાસ કરી શકીએ છીએ ચલો આપણે નીચે જોઈએ જોઈએ કે કઈ રીતના બનાવી શકીએ ચલો પ્રવૃત્તિ બે ચાલો એક ખાડો લગભગ ત્રીસ સેન્ટીમીટર ઊંડો ખોદો તથા કોઈ લાકડાનું બોક્સ કોઈ એવી જગ્યા પર મૂકો જ્યાં બહુ જ ગરમી કે બહુ ઠંડી ન હોય તમને શું કહે છે એ ખાડો કરવાનો છે ત્રીસ સેન્ટીમીટર જેટલો જ્યાં કોઈ લાકડાનું બોક્સ હોય એવી જગ્યાએ મૂકો ત્યાં બહુ ગરમી કે બહુ ઠંડી ન પડતી હોય આ સ્થાન વિશે તમે શું વિચારી રહ્યા છો જ્યાં સીધો તડકો નથી પડતો ચાલો હવે આ ખાડા તથા બોક્સમાં આપણે લાલ અરસિયા માટે આરામદાયક ઘર બનાવીએ ખાડા તથા બોક્સના તરી એક ઝાર અથવા મરઘાજારી પથારી પાથરી દો ત્યાં શું કહેવાય છે ખાડા બોક્સમાં ઝાર તરિયામાં એક ઝાર કે મરઘાજારી પાથરી દેવાની છે તમે વિકલ્પ તરીકે રીતિનું તમે વિકલ્પમાં તમે રીતિ તથા બે સેન્ટીમીટર પણ થર પર ફેલાવી શકું છું હવે રેતી ઉપર શાકભાજી તથા ફરોનો નકામું કચરો પાથરી દો તમારા પછી એના શું કહેવાય છે રેતી ઉપર શાકભાજી કે ફરોનો કચરો પાથરી દેવાનું છે હવે લીલા વનસ્પતિની સુકાયેલી ડાળીઓના સૂકા ભૂસા તથા સમાચાર પત્ર તથા કાર્ડબોર્ડની રેતી પર પાથરી શકો છું શું તમે ચરકદાર પ્લાસ્ટિકની પેપરના કોઈ લગાઈ લગાવવા નહીં તેથી તમારા તારની જારી પ્રાણીઓનું સૂકું છાણ પણ પાથરી શકું છું થોડું પાણી છાંટીને આ સપાટીને ગરમ બનાવો ધ્યાન રાખો કે પાણી તમારી પર પડે નહીં તે વહેવા લાગે નહીં કચરાની સપાટી પર દબાવશો નહીં તેની પોચી રહેવા દો તેથી સપાટીને પર્યાપ્ત માત્રામાં હોવા અને ભીજ મરી રહી હવે તમારા ખાડું લાલ અરસિયાનું સ્વાગત માટે તૈયાર જે કેટલાક લાલ અરસિયાને ખરીદીને તેને તમારા ખાડામાં રાખો હવે તેને શણનો કૂતરું તથા ઘાસને હળવેથી ઢાંકી દો તમારું લાલ લાલ અરસિયાને સ્વાગત માટે તમે તૈયાર છો લાલ અરસિયાને ખરીદીને તેને તમારા ખાડામાં રાખો હવે તેને શણના કૂતરા તથા ઘાસની હળવીથી ઢાંકી દો અને જે તમે લાલ અરસિયા જોઈ શકો તમારા લાલ અરસિયાઓને ખોરાક જોઈએ છે તમે તેને ફળ તથા શાકભાજીનો કચરો કોફી તથા ચા ગાર્યા વધેલી ચા કુર્ચા તથા ખેતર તેમજ બગીચામાં રહેલા નિંદન આપી શકો છો આ ખાડામાં ખોરાકનું લગભગ થી ત્રણ સેન્ટીમીટર ઊંડાને દબાણ રાખવું મીઠું અથાણું તેલ કે સર સરકો માંસ તેમજ દૂધના બનેલા પદાર્થનું ભોજન સ્વરૂપે લાલ અરસિયાને ન આપો તો વધુ સારું છે લાલ અરસિયાના ભોજનમાં શું શું આપવાની ના પડે છે મીઠું અથાણું તેલ સરકો માંસ દૂધની બનેલી વસ્તુ તેમાં આપવી જોઈએ નહીં આવો ખોરાકથી લાલ તે ખાડામાં નાખવાથી તેમાં રોગજન્ય સૂક્ષ્મજીવો ઉત્પન્ન થઈ શકે છે તેટલા દિવસો પછી ખાડામાં રહેલા પદયને ધીમે ધીમે હલાવતા રહું અને તેની ઉપર ની સપાટી પર હલાવતા રહું લાલ રસ્યાને દાંત હોતા નથી તેમાં એક વિશેષ સંરચના હોય છે જેને પેશની કહે છે જે ખોરાકને ખુલ ભૂકા કરવામાં તેને મદદ કરે છે જો તમે ઈંડાને કવચ તથા સમુદ્રી શંખનો ભૂકો આહાર સાથે ભેગો કરી દેજો તો તેને ખોરાક સાથે પેશનીમાં વેચાઈ જાય છે અને ખોરાકને દરવામાંથી તેની સહાયતા કરે છે કોઈ પણ લાલ અળસિયું એક દિવસમાં પોતાના શહેરનું વજન બરાબર આહાર ખાય છે જે આ રસીઓ છે પોતાના શહેરમાં જેટલું વજન છે એટલું શું કરે છે આહાર ખાય છે એટલો ખોરાક લેશે લાલ અરસિયા વધારે ગરમ કે ઠંડા વાતાવરણમાં જીવંત રહી શકતા નથી તેને પોતાની આજુબાજુ ભેજની આવશ્યકતા હોય છે જો તમે તમારા અરસિયાઓની વ્યવસ્થા દેખરી દેખભાળ રાખશો તો તે એક જ મહિનામાં તેની સંખ્યા બમણી થઈ જશે તે અરસિયાની તમે સારી દેખભાળ રાખશો તો એક જ મહિનામાં શું થશે બમણી થઈ જશે ત્રણથી ચાર અઠવાડિયાના ઘરે તમારા ખાડાનું સાવધાની પૂર્વક અવલોકન કરો શું તમારા ખાડામાં માટી જેવા ઊંચા પદાર્થો દેખાય છે હવે તમારું જૈવિક ખાતર તૈયાર છે આ ખાડાને એક ખૂણા પર આહાર સ્વરૂપે જેટલો કચરો નાખ્યો છે મુખ્યત્વે રસીઓ અન્ય ખાડાઓને છોડીને એ ખાડાના ભાગમાં સ્થળાંતરિત થઈ જશે બીજા ભાગોમાંથી હવે ખાતર કાઢી શકો છો જેટલા કલાક સુધી તે તડકામાં સૂકવો છો તમારું જૈવિક ખાતર ઉપયોગ માટે તૈયાર છે પછી સુધી તે તમારું જૈવિક ખાતર ઉપયોગ માટે તૈયાર થઈ જશે ખાડાના આ બગીચાના ભાગમાં વધારે કૃમિયો છે અને તેનો ઉપયોગ વધારે ખાતર બનાવવા માટે કરી શકો છો તથા તમે તેને કોઈ ખાતર બનાવતી વ્યક્તિને આપી શકો છો આ ઉત્તમ વૈમિક જૈવિક ખાતર વર્મી કમ્પોસ્ટનો તમે તમારા કુંડા બગીચા તથા ખેતરમાં ઉપયોગ કરી શકો છો શું તમે આ રીતે કચરામાંથી ઉત્તમ પદાર્થ તૈયાર કરવા માટે જેવું નથી તમારામાંથી જેની પાસે મોટામાં મોટા ખેતરો છે તે માટે ખાડામાં કમ્પોસ્ટિંગ બનાવીને પરીક્ષણ કરીએ છીએ તેનાથી તમારા ઘરના રૂપિયા પણ બચી જશે અને તમને મોંઘું ખાતર કે રાસાયણિક પદાર્થ ખરીદવામાં ખર્ચ કરવું પડશે નહીં વિચારો અને ફેંક ફેંક દો વિચારો અને ફેંકી દો તમારા વિચારમાં પ્રતિદિન પ્રયત્ન ઘરમાંથી કેટલો કચરો ફેંકવામાં આવે છે તમારા ઘરમાંથી પ્રતિદિન કેટલો કચરો ફેંકવામાં આવે છે તેનું અનુમાન તમે કોઈ ડોલના માપક એકમ તરીકે લઈ લઈને કરી શકો છો તમારા ઘરનો કચરો એકઠો કરવા માટે દસથી પાંચ લીટર કોઈ ડોલ લો અને તેમાં અને તેમાં કેટલો દિવસો સુધી તમારા ઘરમાં કેટલો કચરો ભેગો થાય છે એ જોવાનું છે દિવસોમાં આ ડોર પૂર્ણ ભરાઈ જાય છે અને તમે તમારા ઘરના સભ્યોની સંખ્યા ગણો છો શું તમે તમારે શહેર તથા નગરની જનસંખ્યાની સરખામણી પ્રાપ્ત કરી લો શું હવે તમે તેને અનુમાન લગાવી શકો છો ને પ્રતિદિન તમારી સોસાયટી તથા અથવા નગરના બધા જ ઘરોમાંથી કેટલી ડોલ કચરો ઉત્પન્ન થાય છે આપણે પ્રતિદિન કચરાના પહાડો ઉત્પન્ન કરી રહ્યા છે ખરું ને તો હા આપણે પ્રતિદિન દિવસે દિવસે શું કરીએ છીએ કચરો વધારે નાખતા જઈએ છીએ ચાલો હવે આપણે એવા ગામની જ વાર્તા વાર્તાવાન છે જ્યાં લોકો અત્યંત બુદ્ધિમાન છે અને જ્યાં કચરો ઓછો નીકળે છે નાનું છઠ્ઠું ધોરણમાં અભ્યાસ કરે છે તેના કાગળનું વિમાન બનાવ બહુ જ ગમે છે જ્યારે તેને નવી નોટના પાના ફાડીને વિમાન બનાવીને ત્યારે તેની માતાએ બહુ જ દુઃખ થાય છે કે પરંતુ નાનું નાનું તેની કોઈ ચિંતા કરતું નથી એક દિવસ નાનું તેની મમ્મી પછી તેની માસીના ઘરે ગયું હતું તેની તેના માસીના છોકરા શામ દ્વારા બનાવવા વિવિધ વસ્તુઓ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયું કે જૂના ચાર્ટમાંથી ફાઇલો બનાવી હતી પેન્સિલ છોલમાંથી પુષ્પો બનાવ્યા હતા સુપ પાત્રો તૈયાર કર્યા હતા જૂના કપડામાંથી ચાદરો પોલીથિનની પોલીથિનની કુથળીઓ છાબરી વગેરે જોઈ નાનું આચરચકિત થઈ ગયું કે શ્યામે જો લગ્નમાં કંકુત્રીઓમાંથી એક પણ બનાવી રાખી હતી એક દિવસ સવારે નાનો પોતાની મામીની શોધ તે પહોંચ્યો અને તો તેણે જોયું કે તેની નાની પણ એક ટોકરીની ઉપર એક ઘટ લૂંગીનો લેપ લગાઈ રહી હતી નાનુએ પૂછ્યું કે નાની તમે શું કરી રહ્યા છો તો આ લેપ શું છે આ કાગળની લુગદી છે આ લેપની ચીકણી માટી તથા તેમાં કેટલું ડાગરનું ભૂસું મિશ્રણ કરી તે નાનીને જવાબ આપ્યો પરંતુ તમે આ ટોકરીમાં કેમ ના લાવી રહ્યા છો નાનુએ પૂછ્યું નાનીએ જવાબ આપ્યો કે તેને પાકી અને મજબૂત ટકાઉ બનાવવા માટે શું તું તારી સાથે તેને શીખવા માગીશ નાનુએ તેમાં કોઈ રુચિ હતી નહીં આથી તે રમવા માટે બહાર ભાગી ગયો એ તો માત્ર કાગળની ફાડીને વિમાન બનાવવામાં જ રુચિ રાખતો હતો વાસ્તવમાં તેને સામની ફાઇલોમાંથી પણ કાગળ ફાળવા શરૂ કરી દીધા હતા શામે નાનુ દ્વારા વિમાન બનાવવામાં કેટલોક ઉપયોગી કરવામાં આવેલા બધા જ કાગળને એકત્રિત કરી લીધા હતા તેને વિચારતા હતા કે નાનુ સાથે શું કરવું જોઈએ જે કોઈ પણ કોઈની વાત સાંભળતું જ નથી કેટલાક દિવસો પછી નાનુનો જન્મદિવસ આવતો હતો શામે નાનુના મિત્રને આમંત્રણ આપવાની યોજના બને નાનુએ તેના માટીના ગલ્લામાંથી કેટલાક રૂપિયા બહાર કાઢ્યા અને બજારમાં ગયો તો તેના મિત્રો માટે કાગાની કેટલીક ટોપીઓ ખરીદી અને દુકાનદાર પાસેથી એક પેન્સિલ પોલિથિનની કોથરીઓ મૂકવાનું કહ્યું પરંતુ દુકાનદારે તેને પોલીથીનની કોથરીઓ ન આપી અને તે કાગાની કોથરીઓ આપી નાનું ઘણી બધી વસ્તુઓની સિમેન્ટ બધી વસ્તુઓની બિસ્કીટ અને ચોકલેટ જેવા પણ ખરીદે તેને બધી જ વસ્તુઓ લઈ આવીને આવું ચાલવું મુશ્કેલી લાગ્યું પરંતુ કોઈ પણ દુકાનદારે તેને પોલિથિનની કોથરી આપવા તૈયાર ન હતા ઘરેથી નીકળતા વખતે સામે તેને કાપડની ઠેલી લઈ જવાનું કહ્યું હતું હવે તેને તેની વાતને સાંભળ્યું અને દુઃખ પણ થયું હતું જે તે કરીને તે પોતાની બધી જ વસ્તુ સાથે લઈને ઘરે પહોંચ્યો નાનુના મિત્ર જન્મદિવસ પર મરણ મરણ જમ્યા અને ઘણી બધી રમત રમી પાટીને ભરપૂર આનંદ કર્યો ખરીદેલી વસ્તુઓમાંથી ભરેલી કુથળી સાથે નાનું તેના બધા જ મિત્રો નાનુ દ્વારા ખરીદેલી ચમકેલી ટોપીઓ પહેરી સામે નાનુના મિત્રો માટે કાગળની લુગડીમાંથી બનાવેલા મુખ મુખવટા બનાવ્યા તેને નાનો માટે પણ એક ફોટો પ્રેમ તથા અભિવાન માટેનું કેટ એવી રીતે સુંદર તૈય કર્યું કે આ બધું તેને નાનું દ્વારા ફેંકી દીધા કાગળમાંથી બનાવ્યું હતું કે આ નાનું માટે એક નવો અનુભવ હતો તેના માટે જ બધા મિત્રો તેને મુગોટા પોતાની સાથે પહેરી ગયા હતા નાનું પણ ઘણું જ ઉત્સુક હતું કે તે પોતાનું જમવાનું ઝડપથી પતાવી પોતાની ભેટ ભેટ જોવા માગતું હતું